સંઘ પ્રદેશ દમણમાં કાડીમાં ત્રણ યુવક ડૂબ્યા. ત્રણમાંથી એક યુવકના મળતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. માછલી પકડવા જતા વરકુંડની કાડીમાં યુવક ડૂબ્યો. માછલી પકડી વખતે પાણીનું સ્તર વધી જતા યુવક ડૂબી ગયો. ફાયર બ્રિગેડની મદદથી પોલીસે તપાસ હાથ ધરી છે. સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અહીં આગળ જે નદી નાળાઓ જે આવેલા છે એની અંદર નવા પાણીની આવક થઈ છે. હાલમાં આ વરકુંડ ખાતે આવેલું આ જે નાળું જે છે એ નાળાની અંદર સવારે લગભગ ત્રણ જેટલા યુવકો જે છે મચ્છીમારી માટે ઉતર્યા હતા, તેમાંથી એક જણના અચાનક પગ લપસી જતા આ નાળાની અંદર ગરગાવ થયો હતો. તે સમયે બીજા બે માછીમારો જે હતા સાથે એ લોકો ઉપર આવી ગયા હતા અને ત્યારબાદ જાણ કરતા ફાયર બ્રિગેડ અને જે અન્ય ટીમો જે છે એ પોલીસની ટીમો દ્વારા અહીં આગળ શોધખોળ ચાલુ છે. સ્થાનિક લોકો દ્વારા પણ અહીં આગળ શોધખોળ અત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં તે પ્રમાણે આ નાળાની અંદર શોધખોળ કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક પાસે જાણે કે શું હકીકત હતી અને આ કોણ વ્યક્તિ હતું, આપનું નામ જણાવો. મારું નામ ગૌતમ માછી છે અને જે ભાઈ જે માછી માટે ગયા હતા એ ત્રણ ભાઈ હતા. એમાંથી જે નકુલ મિટના હતા એ પાણીમાં તનાઈ ગયેલા, પગ લપસી ગયો એટલા માટે જે તનાઈ ગયા. એના માટે જે ટીમ આવેલી છે એમને ફાયર બ્રિગેડવાળી એ હજુ સુધી નથી નીચે ગઈ. હજુ ગામ લોકો છે બધા નીચે પડીને જોઈ છે, તો આ લોકોને પણ જોવું જોઈએ ને નીચે પડીને, કેમ કે તમે પણ છે સેવા માટે તો તમે સેવા આપવી જોઈએ અમને. ગામ લોકો જ જોઈ છે. કોણ હતું આ? હા, નકુલ મિટનાગરને છે. હાલમાં અત્યારે ઘેર રીતનું કામ ચાલી રહ્યું છે અહીંયા. અહીંયા આગળ તો હમણાં ગામ લોકો જ બધા જોયે છે, પાણીમાં પડીને જોયે છે. આ તમે વિડીયોમાં પણ તમે જો દેખાડશો આ ટીમ દેખાય છે, ફાયર બ્રિગેડ ટીમ વાળા કોઈ પણ નથી ગયા. નાળું ક્યાં જઈને મળે છે આગળ? આ તો અમને સમુદ્રમાં મળે છે, કાળીમાં પર. તો આપે જોયું તે મુજબ હાલમાં જે છે સ્થાનિક લોકો દ્વારા જ અહીં આગળ જે પાણીની અંદર ડૂબકી લગાવી અને આ યુવકને શોધખોળ કરવાની કોશિશ ચાલુ છે. આ નાળું જે છે આગળ જઈને દમણગંગા નદીમાં ભળે છે, તો અહીંથી કરીને દમણગંગા નદી સુધીનું હાલમાં જે છે સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ અને તપાસ ચાલુ છે. નિલેશ જોશી, ઝી મીડિયા, દમણ.